નમસ્કાર દર્શક મિત્રો, 4 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. આજે ભરૂચના દહેજના લુવારા ખાતે નર્મદા પરિક્રમા કરનારા યાત્રાળુઓ માટે બોટ બર્થિંગ અને જેટીની સુવિધાઓનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભૂમિપૂજન કર્યું હતું. આ કામગીરી આગામી 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ બોટ બર્થિંગ સુવિધાથી યાત્રાળુઓ માટે પાકા રસ્તા, આરામ રોડ, લેન્ડ સ્ક્રેપિંગ, સેનિટેશન ફેસિલિટી અને અન્ય સામાન્ય સેવાઓ દ્વારા હજારો યાત્રાળુઓને લાભ મળશે. સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દહેજ રોરો ફેરી પ્રોજેક્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી માટે અંદાજીત બજેટ રૂપિયા 615 કરોડ ફાળવવામાં આવ્યું છે, જેમાં ટર્મિનલ બાંધકામના રૂપિયા 290 કરોડ અને કેપિટલ તથા 2 વર્ષના સમારકામના રૂપિયા 277 કરોડના ખર્ચે આ દહેજ ઘોઘા પ્રોજેક્ટ શરૂ થતાં બંને સ્થળ વચ્ચેનું અંતર 7 કલાકથી ઘટીને 1.5 કલાકનું થઈ જશે, જેથી ઘણી જ સરળતા રહેશે. બાદમાં મુખ્યમંત્રીએ સભાને સંબોધતા જિલ્લાના નર્મદા કાંઠાના તમામ આશ્રમો પાસે ઘાટ સ્થાપવા 52 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી, તો 3000 કરોડની ભાડભૂત વિયરકમ કોઝવે મીઠા સરોવરની યોજનાના ઝડપી અમલની ખાતરી પણ આપી હતી. એના નિરાકરણ માટે રાજ્ય સરકાર, ગુજરાત મેરીટાઈમ બોર્ડે જેટી બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 10-11 મહિનામાં જ આ કામ પૂરું થઈ જશે અને લોકોને હવે એ કાદવ ખૂંદવા નહીં પડે એ પ્રકારની આજે સુવિધા ઉભી કરવામાં આવી છે. ગીરના પૂર્વ વન વિસ્તારમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને સાસણ અને આંબરડી બંને જગ્યાએ હવે સિંહ દર્શનનો લહાવો મળશે. વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતને કેન્દ્ર સરકારે અમરેલીના ધારીના આંબરડીમાં છેલ્લા 2 વર્ષથી તૈયાર થયેલા લાયન સફારી પાર્કને મંજૂરી આપી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાતા ધારી પંથકમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ધારી શહેરની વિવિધ સંસ્થાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સફારી પાર્કની મંજૂરી માટે ભારત સરકારને કરેલી રજૂઆતના પ્રતિસાદ રૂપે 400 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આંબરડી સફારી પાર્કને પરવાનગી મળી છે. આ આંબરડી સફારી પાર્ક ધારીથી 6 કિલોમીટર દૂર રક્ષિત વનનો જ એક ભાગ છે. ગીરના જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીના કાંઠે તેમજ ખોડિયાર ડેમ પણ તેની પાસે આવેલો છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ધારી, ઉના, તુલસીશ્યામ અને દીવના રૂટ ઉપર ઇકો ટુરિઝમ વિકસાવવાની માંગણી હતી, તે પણ આ સફારી પાર્કની પરવાનગી સાથે પૂર્ણ થઈ છે. ખૂબ જ જૂનો ડેમ છે. અમરેલી એક એવું સિટી છે કે અમરેલીની આજુબાજુમાં ફરવાલાયક ઘણા સ્થળો છે. રોજગારીમાં જો આ પાર્ક શરૂ થાય તો હોટલનો રોજગાર વધે છે, ટુરિઝમ સ્થળ તરીકે એક વ્યવસ્થિત ઊભું થઈ શકે છે. ગઈકાલે ઇસરોએ જે GSLV Mark III રોકેટનું સફળ પરીક્ષણ કર્યું, તેની નેવિગેશન સિસ્ટમ અને આ રોકેટમાં લગાવાયેલા 4 કેમેરા તૈયાર કરવાનું શ્રેય અમદાવાદ ઇસરોને જાય છે. ગઈકાલે ભારતની એ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનેલા ઇસરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી તપન મિશ્રાએ જણાવ્યું હતું કે આ રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મુકાયેલા GSAT-19 સંચાર ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થશે. GSAT-19 થકી ભારતનો 60% વિસ્તાર કવર થવાનું જણાવી તેમણે આગામી જાન્યુઆરીમાં તરતા મુકાનાર GSAT-11 અંગે પણ માહિતી આપી હતી. वो सैक्स इसरो से बना है जो हमारा नाविक सिस्टम का ऊपर बेस करके हुए है. यार ये पहली बार हम एक पहली रॉकेट परीक्षण कर रहे हैं. इसमें हम नाभिक का माध्यम से रॉकेट का गति का नियंत्रण का भी परीक्षण किए हैं. ये दोनों परीक्षण ये काफी रिस्क होती है, ये हमने ये लिए है. दूसरा उपलब्धि है, આપ લોકો ને કલ તો દેખે જો કેમેરા સબ દિખા રહ્યા હતા, જે એક એક સ્ટેજ સેપરેટ હો રહા હૈ, બણ્યા ચિત્ર હૈ, બટ વો કેમેરા, વો મિનિએચર કેમેરા ઇધર બની ઓર યે પૂરા વેક્યુમ પે કામ કરા હૈ ઓર ઇનફેક્ટ યે જો વાતાવરણ સે નિકલને કા ટાઈમ જો ફ્રિક્શન રહેતી હૈ ઉસસે સહન કરકે કામ કર રહા થા. इसीलिए आपको सभी फोटोग्राफ मिल रहे थे, वीडियो मिल रहे थे. पहली बार हमने गेम चेंजर कम्युनिकेशन का परीक्षण किया. आप लोग को पता होगा जी अभी तक तो इनसैट GSAT का जितने सैटेलाइट थे ये काफी ना पूरा भारत तक उसका बीम कवर करते थे और उसमें एक्चुअली इफेक्टिव डेटा रेट रहते थे 1 to 2 GB/s. ये पहली बार मल्टी बीम सैटेलाइट हम व्यवहार कर रहे हैं. इसमें से हम भारत का करीबन 60% एरिया कवर करेंगे और जितने मेजर सिटीज है उसमें को हम कवर कर रहे हैं. तो आ साथ जा समाचार बुलेटिन समाप्त करिए. नमस्कार.